કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. વાયનાડ લોકસભા ક્ષેત્રમાં પેટા ચૂંટણીનું પહેલું પરિણામ આવતાની સાથે જ યુનાઇટેડ નેશનલ ફ્રન્ટ ઉમેદવાર પ્રિયંકા ગાંધી સ્પષ્ટ રીતે આગળ ચાલી રહ્યા છે. પ્રિયંકા ગાંધી 368,319 મતથી આગળ ચાલી રહ્યા છે. પોસ્ટલ બેલેટ અને ઘરેલું મતો પછી વાયનાડમાં મશીનથી મળેલા મતોની ગણતરી પણ શરૂ થઈ ગઈ છે. યુનાઇટેડ નેશનલ ફ્રન્ટ જૂથનો દાવો છે કે પ્રિયંકા ગાંધી 4,00,000 મતો કરતા વધુ મતોથી બહુમત. 13 નવેમ્બરે થયેલા મતદાનમાં ઓછા મતદાનથી પક્ષોની મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ વખતે મતદાન 64.71% રહ્યું હતું, જે એપ્રિલમાં 73.57% ઓછું છે. પક્ષો પ્રચાર કરી રહ્યા છે કે ઓછા મતદાનથી તેમના રાજકીય મતો પર કોઈ અસર નથી થઈ અને એનાથી તેમના વિરોધીઓ હાંફવાના જ છે. વાયનાડમાં ચૂંટણી લડનારા 16 ઉમેદવારોમાંથી મુખ્ય દાવેદાર કોંગ્રેસના નેતૃત્વવાળી યુનાઇટેડ નેશનલ ફ્રન્ટના પ્રિયંકા ગાંધી વાડરા છે, જે પોતાની ચૂંટણીથી પદાર્પણ કરી રહ્યા છે. સીપીઆઈના નેતૃત્વવાળી LDFના સત્યમ મુકેરી, જે એક રાજનીતિ દિગ્ગજ છે, અને ભાજપના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક અલાયન્સના નવ્યા હરિદાસ છે. પ્રિયંકા પોતાના ભાઈ રાહુલ ગાંધીની જગ્યા લેવાની આશા સેવી રહ્યા છે, જેમણે આ વર્ષની ચૂંટણીઓમાં 2 બેઠકો જીત્યા પછી રાયબરેલી ચૂંટણી વિસ્તારમાં પકડ બનાવી રાખવાના નિર્ણય પછી સીટ ખાલી કરી દીધી હતી. તેઓએ 2019માં અહીંયાથી જીત મેળવી હતી અને તેમના રાજીનામાના કારણે પેટા ચૂંટણીની જરૂર પડી હતી.